गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण एक में कलरव विषे भणीशू। तो दरेक विद्यार्थी मित्रों कलरवनी चोपड़ी काढ़ी और एम पाना नंबर 86 काढ़व। काढ़ी दरेक विद्यार्थी मित्रों, तो जो आप अगाउ शू भणी गया, तो अगाउ आप पाठ भणी गया 8 हूँ तो मोटो थईश, ए विषे मैं तमने काल समझावी दो न कि तमारे जेवा नाना नाना छोकराओ मोटा थाय पछी विचारे छे कि मारे शूँ बनवू। तो चित्रों द्वारा मैं दरेक वस्तु तमने दरेक काम समझा दू, चित्रों में आप दू न कि भाई अमुक डॉक्टर एंजीनियर शिक्षक एवं के चित्रों आपे तो मैं तमने समझा दे तब मोटा थी आ बनी सको। तमना अंदर जे जे विचारो हो आ रीते बताया था फोटा में कि जो तमे आ बनी सको बताई दू न। हवे आजे आपणे प्रश्नों लईए, तो जो आपणे पहेलो प्रश्न जोईए। प्रश्न एक जवाब आपो, जो चप्पल सीवे अथवा बनावे तेने शू कहेवाय, तो शू कहेवाय। काले मैं कीधुं तुं के मैं तमने बधुं समजाव्युं छे, ए तमे तैयार करीने लावजो, आपणे प्रश्नो पूछीशुं। तो जो शू कहेवाय ने मोची, शू कहेवाय मोची। चप्पल सीवे बनावे तेने मोची कहेवाय। पछी आ रीते लखवानुं मोची, अहींया मैं लख्युं छे मोची कहेवाय। पछी बीजो प्रश्न छे घर कोण चणे, घर कोण चणे, तो शू कहेवानुं कड़ियो, शू कड़ियो चणे, कड़ियो। बीजा प्रश्ननो जवाब कड़ियो, अहीं लखीश जो। पछी त्रीजो करवत कोणू औजार छे, सुथार, कोणू छे सुथार। पछी चौथो वाळ कापे तेने शू कहेवाय, तमे वाळ कपावा जाओ छो ने, જાઓ છો ને એને શું કહેવાય, વાણંદ, શું કહેવાય, આ તો બધાને આવડે જ, વાણંદ કહેવાય। પછી વાહન ચલાવે તેને શું કહેવાય, હવે તમે રિક્ષામાં જાઓ, કોઈ વાર ગાડીમાં જાઓ, પેલી ઉબેરની ગાડી આવે છે એમાં જાઓ, તો એ ચલાવે એને શું કહેવાય, તો ડ્રાઈવર કહેવાય। પછી તમે બસમાં જાઓ, કોઈ પ્રાઇવેટ સાધનમાં જાઓ, તો એમ જે ગાડી ચલાવે એને શું કહેવાય, ડ્રાઈવર, શું કહેવાય ડ્રાઈવર। પછી આકાશમાં વિમાન કોણ ઉડાડે છે, તમને ખબર આ આકાશમાં આપણે રોજ જોઈએ છે ને, વિમાન કોણ ઉડાડે, તો પાયલોટ, કોણ ઉડાડે પાયલોટ। પછી બીમાર પડીએ ત્યારે દેવા કોની પાસે જઈએ છીએ લેવા, તમને ખબર હશે કારણ કે દરેક વ્યક્તિ બીમાર તો પડે, નાનું છોકરું હોય મોટું હોય દરેક બીમાર પડે, તો આપણે દવા લેવા ક્યાં જઈએ છીએ, એ તો બધાને આવડવો જોઈએ, ડૉક્ટર, કોના જોડે લેવા જઈએ છીએ ડૉક્ટર। પછી માટલા કોણ બનાવે છે, તમારા ઘરમાં દરેકના ઘરમાં માટલી તો હશે જ ને, ફ્રીજ હોય તો એ માટલું તો દરેકના ઘરમાં હોય, એ કોણ બનાવે છે ખબર છે કોઈને, કુંભાર, શું કોણ બનાવે કુંભાર, બરાબર। પછી તમારા પપ્પા શું કામ કરે છે, તો દરેકે પોતપોતાના પપ્પા જે કામ કરતું હોય એ અહીંયા લખવાનું, મારા પપ્પા નોકરી કરે છે તો મેં નોકરી લખ્યું છે, તમારા પપ્પા નોકરી કરતા હોય તો નોકરી કરવાનું લખવાનું, ધંધો કરતા હોય તો ધંધો લખવાનો, જે કરતા હોય કટલરીનો કરતા હોય કપડાનો કરતા હોય કરિયાણાનો કરતા હોય એ રીતે ધંધામાં એ કેટલાય કામ છે, એવું એવું નહીં કે ધંધો લખી દે, પણ જે ધંધો કરતા હોય એ નામ અહીંયા તમારે લખવાનું, કટલરીનો કરે છે, પછી કરિયાણાનો, કપડાનો, મેડિકલનો, એ રીતે પડી ખબર। પછી આ જો તમારા પપ્પા શું કામ કરે છે, તો નોકરી, મેં નોકરી લખીશ, તમારે તમારે જે પપ્પા કરતા હોય કામ એ લખવાનું। પછી ખેતરમાં અનાજ કોણ પકવે છે, તો ખેતરમાં અનાજ આપણા ઘરે આવે છે, ચોખા આવે છે, ઘઉં આવે છે, બાજરી, મકાઈ, એ બધું ખેડૂત કરે, કોણ કરે, એટલે ખેતરમાં અનાજ કોણ પકવે છે, તો ખેડૂત લખવાનું, શું લખવાનું ખેડૂત। પછી ગાયો ચરાવવાને શું કહેવાય, ગાયો ચરાવવાળાને શું કહેવાય ભરવાડ, શું કહેવાય ભરવાડ।
પછી અહીંયા જો કપડાં સીવડાવવા કોની પાસે જશો? તમારા જે કપડાં હોય તમે સીવવા કોની પાસે જાઓ છો? દરજી. દરજી આપણને કપડાં સીવી આપે. દરેકને આ પ્રશ્નોમાં ખબર પડી. જો અમે બાજુમાં જવાબ લખ્યા એ દરેકે પોતાની નોટમાં આ જવાબ બે વાર લખવાના છે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ, ઓળખો અને રંગ પૂરો. તો જો અહીંયા આ ઉપરના પ્રશ્નો છે એમાં દરેક કામનું મહત્ત્વ બતાવ્યું છે અને કયો કારીગર જે કામ કરે છે અને કયા નામથી ઓળખાય એ પણ મેં બતાવ્યું છે. આગળ પાઠ ચલાવે એમાં બી બતાવ્યું અને અહીંયા જવાબ સાથે તમને લખીને બતાવ્યું છે. એટલે તમારે કમ્પ્લીટ તૈયાર કરવું અને બે વાર લખવું. પછી આ જો અહીંયા ઓળખો અને રંગ પૂરો, અહીંયા પ્રશ્ન બે, ઓળખો અને રંગ પૂરો. એટલે જે આ મૂળાક્ષરો નીચે લખે છે ને આવી રીતે, જો અહીંયા મૂળાક્ષરો અહીંયા નીચે લખેલા છે બોક્સમાં, તો આ મૂળાક્ષરો આની અંદર હોય એ શોધીને તમારે એમાં રંગ પૂરવાનો છે. જો મેં તો પેન્સિલથી ખાલી તમને બતાવવા રંગ પૂરો છે, પણ તમારે દરેક દરેક મૂળાક્ષરો છે. તો ધારો કે જો આ જ જભલાનો જ, તો અહીંયા આ જ છે ને મૂળાક્ષર, અહીંયા તમારે શોધીને અહીંયા રંગ પૂરવાનો જ્યાં જ્યાં જ હોય. તો તમારે જની અંદર તમને ગમતો કલર પૂરવાનો, પણ જની અંદર જ પૂરવાનો, બીજા કોઈ મૂળાક્ષરમાં નહીં. કારણ કે જો અહીંયા જ બતાવે છે એટલે અહીંયા શોધીને બતાવવાનું. આ ચોરસ બોક્સ હોય એની અંદર તમને બતાવી શકે છે તમારે અહીંયા ઓળખીને પૂરવાનો. એ રીતે જો હ હળનો હ, એટલે આની અંદર પણ તમારે આ બીજા પ્રશ્નમાં હ શોધીને એમાં રંગ પૂરવાનો. જો મેં શોધી આ એક બે અને ત્રણ, આ ત્રણેયમાં તમને ગમતો રંગ પૂરવાનો. પછી આ ઘરનો ઘ, તો જો આ ઘર બનાવ્યું છે ને એમાં તમને ઘર ઘ મૂળાક્ષર હોય ને એની અંદર તમારે રંગ પૂરવાનો છે. ઘ શોધીને કેટલાય મૂળાક્ષરો આપે છે એમાંથી ઘ શોધીને તમારે રંગ પૂરવાનો. પછી આ નળનો ન, એ નળ ક્યાં, અણ નળનો અણ એ રીતે બતાવેલું છે. તો અહીંયા તમારે અણ હોય જ્યાં જ્યાં, જો આ બધા આ ચાર અણ છે ત્યાં તમારે રંગ પૂરવાનો તમને ગમતો, એ રીતે તમારે આ પૂરવાનું છે તમારી ચોપડીમાં. અને જો નોટમાં કેવી રીતે કરવાનું, આ રીતે તમને આ રીતે જો આવી રીતે આ જે ગોળ ગોળ રાઉન્ડ કરે છે એ રીતે રાઉન્ડ કરી અને એની અંદર મૂળાક્ષર લખી દેવાના. આ રીતે આની અંદર મૂળાક્ષરો આ જે આપે છે એ લખી દેવાના અને પછી આ જવાળો મૂળાક્ષર હોય ત્યાં તમારા રંગ પૂરવાના નોટમાં બે વાર. પડી ખબર? ત્યાં તમારે આવું ઝપલું દોરવાનું નહીં, ખાલી આવી રીતે રાઉન્ડ કરી અને એની અંદર આ જે મૂળાક્ષરો આ બધા આપે છે દરેક પ્રશ્નમાં અલગ અલગ, આ પહેલાંમાં આ રીતે રાઉન્ડ કરીને આ જે આપ્યું છે એ લખવાનું, પછી બીજા પ્રશ્નમાં આ રીતે રાઉન્ડ આપ્યું છે ગોળ ગોળ રાઉન્ડ કરી અને આ જે આપેલા છે અંદર મૂળાક્ષરો એ લખવાના, પછી ત્રીજા પ્રશ્નમાં એ આ ઘરની અંદર જે જે મૂળાક્ષરો આપે છે એ મૂળાક્ષરો ગોળ રાઉન્ડમાં લખી અને જ્યાં આ ઘ આપ્યો હોય ત્યાં તમારે કલર કરવાનો. અને આ નળ છે તેમાં અણ હોય, અણ જ્યાં જ્યાં લખેલું હોય તેમાં રાઉન્ડ કરીને, અણ સિવાય બધા મૂળાક્ષરો જે આની અંદર જેટલા મૂળાક્ષરો આપ્યા છે એ બધા મૂળાક્ષરો આ રીતે રાઉન્ડ કરી અને એની અંદર લખવાનું, પછી એમાં અણ જ્યાં હોય ત્યાં તમારે રંગ પૂરવાના. એમ કરીને તમારે ચાર વાર એ રીતે કરવું પડે. આ ચાર સાઈ રહે પ્રશ્નો, પડી ખબર? એમાં ચારેમાં ગોળ ગોળ રાઉન્ડ કરવાનું, પહેલામાં બીજામાં ત્રીજામાં ચોથામાં, અને આ જે જે મૂળાક્ષરો લખ્યા છે એ તમારે તમારી નોટમાં લખવાનું એ પણ બે વાર. એટલે આ તમારે પોતાની નોટમાં બે વાર લખવાનું છે. ચિત્ર ના આવડે તો મેં તમને કીધું ને આવા રાઉન્ડ કરીને ત્યાં મૂળાક્ષર લખી અને જે મૂળાક્ષર તમને શોધવાનું કીધું હોય એ શોધી અને એનામાં રંગ પૂરવાનો. એટલે તમારે ચાર પ્રશ્નો થશે. હવે આગળના બીજા પ્રશ્નો જોઈએ, આ પત્તાના ચાર પ્રશ્નો અને આ જે બીજા પ્રશ્નો આ આપ્યા છે. હવે આ બધા બે બે વાર તમારે લખવાના છે. હવે અગાઉ આપણે પ્રશ્નો જોઈએ. જો અહીંયા આ રીતે જો આ ઘડા મૂકેલા છે અને એમાં નીચે જો આ લખેલું છે, તો તમારે આ મૂળાક્ષર શોધીને અહીંયા રંગ આટલામાં જ્યાં આ મૂળાક્ષર હોય શોધીને રંગ પૂરવાના. તો આ શું કહેવાય? નાનો ઉ. તો આની અંદર જ્યાં જ્યાં નાનો ઉ હોય ને આમાં નાનો જ્યાં જ્યાં ઉ હોય ને ત્યાં તમને ગમતો કલર
પૂરવાનું. જો અમે પેન્સિલથી ટપકા રાઉન્ડ કરું છું, એક બે અને ત્રણ, આ ત્રણે ઉસાવા, આ જે મૂળાક્ષર ઉસે ને એવું ત્રણે ઉસ નાનું, ત્યાં તમારે ગમતો રંગ પૂરવાનો. પડી ખબર? તો આવી રીતે રાઉન્ડ કરી દેવાનું. તો અહીંયા ક લખવાનો એ ડ, અહીંયા આ રાઉન્ડ કરીને હ, પછી ઘ, પછી ઉ, ક, અણ, ઉ, જ, એ રીતે આ આખું બધું એ રીતે રાઉન્ડમાં તમારે લખી દેવાનું. ચિત્ર દોરવાની જરૂર નથી. અને પછી એમાં તમારું ઉ શોધીને કલર પૂરવાનું. પછી આ મોટો ઉ, તો આ ઉનો ઉ છે ને એની અંદર ઉ મોટા આપેલા છે. જો આ ઉ મોટો અહીંયા આપે છે, એક બે ત્રણ અને ચાર, આ ચાર એમ તમારે કલર પૂરવાના. પડી ખબર? પડી ને? તો એ રીતે અને તમારા નોટમાં પણ આવી રીતે જો રાઉન્ડ કરી દેવાના આવી રીતે આમાં. અને આ બધા મૂળાક્ષરો આની અંદર લખી દેવાના. અને પછી બધા મૂળાક્ષર લખાઈ જાય પછી એમાંથી આવું શોધી અને એમાં કલર પૂરવાનો. પડી ખબર? પડી ને? તો તમારે આ લેસન છે એ તમારી નોટમાં બે, આ લેસન તમારી નોટમાં બે વાર લખવું અને ચોપડીમાં પણ આ પૂરવું. ખબર પડી? કલર કરી દેવાના ચોપડીમાં પણ. અને વાંચો ત્રીજો પ્રશ્ન, રમત. આમાં જોડકા જોડવાના, જો મેં લખી જોડકા જોડવાના એવી રમત સા. જો અહીંયા જ છે અને અહીંયા જો, તો આ રીતે જ, પછી હ તો હ જોડે. ફરીથી બતાવો, જ ને જ જોડે જોડવાનું, હ ન હ જોડે, ઘ ન ઘ જોડે, અણ અણ ન અણ જોડે. આ રીતે તમારે જોડકા જોડવાના છે. તો આ ચોપડીમાં એ જોડવાના અને નોટમાં પણ. તો આ વસ્તુ તમારે ચોપડીમાં એક વાર લખવાનું અને નોટમાં બે વાર લખવાનું. ખબર પડી ને? આ તમારું લેસન. હવે અગાઉ મેં તમને બતાવ્યું જે પ્રશ્નો, એક મિનિટ હું તમને ફરીથી બતાવી દઉં. જો આ તમારી ચોપડીની અંદર, ચોપડીની અંદર તો લખવાના છે, નોટમાં બે વાર લખવાના છે. આ ચોપડીની અંદર એકવાર તમારો રંગ પૂરવાનો, મૂળાક્ષરો શોધીને જેના નીચે જે મૂળાક્ષર આપેલું હોય, આવી રીતે અહીંયા જે મૂળાક્ષર આપ્યું હોય તો આમાં એ મૂળાક્ષર શોધીને તમારે પૂરવાનો રંગ. પડી ખબર? સમજાયું મેં? એટલે આ તમારે ચોપડીમાં પણ લખવાનું, કલર પૂરવાનો, નોટમાં બે વાર લખવાનું, અને આ તમારે નોટમાં બે વાર લખવાનું. પડી ખબર ને? હવે અગાઉના પ્રશ્નો જોઈએ. જો આ આઠમો પાઠ છે, હું તો મોટો થઈશ, એના જો આ બધા ચિત્રો સાથે તમને નામ લખેલા છે કોણ કોણ વ્યવસાય કરે છે. જો નીચે વિવિધ વ્યવસાયો કરવા કરનાર સેવકોના ચિત્રો આપ્યા છે તે ઓળખો અને તેમના નામ સાથે તેમના નામ ચિત્રોથી નીચે લખો. એટલે જો અહીંયા દરેકના વ્યવસાયોવાળા ચિત્રો આપેલા છે ત્યાં તમારે ઓ વ્યવસાય ઓળખી અને અહીંયા તમારે નીચે લખવાનું છે કે આ કયો વ્યવસાય છે. જો અમે લખીને પૂરેલા છે, આપણે એકવાર જોઈ લઈએ પછી તમારા તૈયાર કરવાનું. આમાંથી પણ અત્યારે મેં તમને આપ્યું છે, આ તમારા મોબાઈલમાં દેખાશે કે આ ચોપડીનું, ચોપડીમાંથી એટલે કે ચોપડીની અનુકૂળ હશે. પ્રશ્નો જાતે મેં બનાવેલા છે, એ તમારે તૈયાર કરવાના. આ બધા ચોપડીના છે એટલે એમને વિચારવાનું કે આ તો ચોપડીમાં તો આ આપેલું જ નહીં તો અમે કેવી રીતે કરીએ. પણ હું અત્યારે તમને સમજાવું છું ને એટલે તમારે આ બધું તૈયાર કરી દેવાનું, આ પરીક્ષામાં પૂછાશે. પડી ખબર? પડી ને? કારણ કે આ બધું મેં તમને સમજાયેલું છે, એ જ પ્રશ્નો છે અંદર આપેલા અને હું તમને સમજાવું છું એટલે પરીક્ષામાં પૂછાય એ તમારે લખવાના. તો જો પહેલું ચિત્ર, આ ચિત્ર કોનું છે? તો કડિયું. અહીં લખેલું છે ચિત્ર પ્રમાણે ઓળખીને ત્યાં નીચે એનો વ્યવસાય લખવાનો. પછી આ નીચે છે આ અહીંયા દરજીનું છે. જો અહીંયા સીટો બતાવે છે ને, બેસેલો સીવ મશીન ઉપર, તો દરજી. પછી આ વાણન. પછી આ તપાસ કરશે જો છોકરાને, તો ડૉક્ટર. પછી આ ભણાવે છે તો શિક્ષક. પછી આ પોલીસવાળા, પોલીસના કપડાં પહેરે છે, નામ ઉભા રહે છે, ટોપી, દંડી, બૂટ અને કપડાં પહેરે છે એટલે પોલીસવાળા, પોલીસના પહેરાય એટલે. પછી આ જો સુથારી કામ કરે છે, આપણે ફર્નિચર ને બધું બનાવીએ ને એટલે આ સુથાર કહેવાય, લાકડાનું જે કામ કરે એને સુથાર કહેવાય. પછી આ મોચી, બૂટ બનાવે, સીવે, સાંધી ફાટેલા સીવે અને બનાવે એને મોચી કહેવાય, ચપ્પલને બધું. પછી આ જો માટલા બનાવે ને શું કહેવાય? કુંભાર. માટીના વાસણ જે બનાવે એને શું કહેવાય? કુંભાર. પછી ખેતર ખેડે એને શું કહેવાય? ખેડૂત. પછી લોખંડ ટીપે એને શું કહેવાય? લુહાર. શું કહેવાય? લોખંડની દરેક વસ્તુ બને છે ને, દરેક એટલે
આપણે ઘર બનાવીએ ત્યાં એ લોખંડની જરૂર પડે, દરવાજા બનાવીએ એમાં લાકડાના પણ હોય લોખંડના હોય એવી કેટલીય જગ્યા છે જ્યાં તમારે લોખંડની જરૂર પડે, તો એ કામ કોણ કરે? તો લુહાર. પછી આ આ કોનું ચિત્ર છે? જો આ ફુગ્ગાવાળાનું, તો ફુગ્ગા વેચતો એટલે શું કહેવાય? ફુગ્ગાવાળો. પડી ખબર? આ ચિત્રો દ્વારા મેં તમને સમજાવ્યું એટલે પરીક્ષામાં પૂછાય તો તમને આવડવું જોઈએ. આ પાઠની પાઠમાંથી જ લીધેલું છે પણ અલગ રીતે, એટલે તમારે આ તૈયાર કરવાનું. આ પૂછાશે તમને, પડી ને ખબર? હવે બીજા પ્રશ્ન જોઈએ. હવે આ જે પ્રશ્ન અત્યારે મેં તમને ચલાયા એ તમારે તૈયાર કરવાના, પડી ખબર? ચિત્રો દ્વારા નહીં, તમારે ખાલી આ તૈયાર કરવાના છે. જોવા આ બીજા પ્રશ્નો મેં લીધા છે, એ ચોપડીના જ છે પ્રશ્નો, અને બીજા મેં લીધા છે પ્રશ્નો એ બધા પણ તમને અહીંયા જવાબ સાથે સમજાય છે. કારણ કે દરેક આ દરેક વ્યવસાયના નામ લખેલા છે કે આપણે મોટા થઈને શું શું કરી શકીએ. તો તમારા તૈયાર આ પ્રશ્નો હું તમને જવાબ સાથે જો લખેલા છે એટલે તમારે તમારા નોટમાં બે વાર આ લખવાના છે અને તૈયાર કરવાના. ચોપડી છે, ચોપડી બાંધના છે નહીં, એટલે તમારે તૈયાર કરીને અને લખીને લાવવાના. પરીક્ષામાં આમાંથી પૂછાશે એટલે એમ નહીં સમજવાનું કે મેડમ આ તો નહોતું પણ મેં તમને આ બધું ચલાવ્યું છે એટલે તમારે આ તૈયાર કરવાનું. તો જો ચપ્પલ સીવે બનાવે તેને શું કહેવાય? તો મોચી. પછી વાહન ચલાવે તેને શું કહેવાય? ડ્રાઈવર. પછી વાળ કાપે તેને શું કહેવાય? વાણન. ખેતર ખેડે એને શું કહેવાય? ખેડૂત. માટલા કોળિયા બનાવે શું કહેવાય? કુંભાર. શું કહેવાય? કુંભાર. ફરીથી લીટી કરીને બતાવજો. માટલા કોળિયા કરે એને શું કહેવાય? કુંભાર. પછી મકાન ચણે એને શું કહેવાય? તો કળિયું. આકાશમાં વિમાન ઉડાય એને શું કહેવાય? પાયલોટ. બીમારની દવા કોણ આપે છે? બોલો. ડૉક્ટર. ગાય ચરાવે તેને શું કહેવાય? તો ગોવાળ. ભરવાડે કહેવાય, ગોવાળે કહેવાય, બંને કહેવાય, એટલે તમારે જે લખવું હોય. પછી કપડાં કોણ સીવે છે? તો દરજી. પછી ખુરશી ટેબલ કોણ બનાવે? તો સુથાર. પછી લોઢું ટીપે તેને શું કહેવાય? લુહાર. બાળક કોણ ભણાવે? તો શિક્ષક. ફુગ્ગા કોણ વેચે? તો ફુગ્ગાવાળો. આપણા પત્રો ઘરે કોણ લાવે છે? તો ટપાલી. ખબર છે ને, ટપાલ આપણા ઘરે આવે છે ને, પપ્પાનું અમુક વસ્તુ હોય લેતા હોય, આપણું કોઈ હોય, આપણે નાના છોકરા છીએ એટલે અત્યારે તો કંઈ આવે નહીં એવું, પણ આપણા પપ્પા છે, મમ્મી છે, મોટો ભાઈ છે, તો એનું ટપાલમાં આવે છે ને ટપાલી, એ ટપાલી આપવા આવે. ટપાલ આપણી આવે કાગળમાં, એ કોણ લઈને આવે? તો ટપાલી. પછી સોનાના દાગીના કોણ ઘડે? તો સોની. કપડાં ધોવે ને ઇસ્ત્રી કોણ કરે? તો ધોબી. પછી બગીચાની સારસંભાળ કોણ રાખે છે? તો માળી. પડી ને દરેકને ખબર? તો આ દરેક પ્રશ્ન પોતાની નોટમાં બે વાર તમારે લખવા અને તૈયાર કરવા. અને જો આ ગાયો ચરાવે એને શું કહેવાય? તો ભરવાડે કહેવાય ને ગોવાળ બી કહેવાય. શું કહેવાય? બંને કહેવાય. એટલે તમને જે લખવું હોય લખી શકો. પડી ખબર દરેક વિદ્યાર્થી મિત્રોને? પડી ને? સારું. દરેક વિદ્યાર્થી મિત્રોને આજે લેસન આપ્યું છે ને તૈયાર કરવા આપ્યું છે, કમ્પ્લીટ તમારે કરીને લાવવાનું. દરેક વિદ્યાર્થી મિત્રોએ મને ખૂબ શાંતિથી સાંભળ્યું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.